हेलो माय डियर स्टूडेंट्स, गुड मॉर्निंग। श्री सहजानंद प्राथमिक शाळाना ऑनलाइन क्लास में हूँ मिस खुशबू आप सबनों वेलकम करूँ छूँ। जय स्वामीनारायण। केम छो स्टूडेंट, बधा मजा में ने? ऑनलाइन स्टडी रेग्युलरली करजो, बराबर। स्टूडेंट, आज आप यूनिट नंबर 6 एसे राइटिंग नू इंग्लिश स्टैंडर्ड 4th एम आप एसे राइटिंग एट्ले कि निबंध लेखन भणीए छीए एनु यूनिट नंबर 6 आज भणवानू छे। यूनिट नंबर 6 जेनु नाम छे अक्रो। क्रो एट्ले कि कागड़ो। क्रोनो स्पेलिंग CROW એટલે કે ક્રો એટલે કે કાગડો। અહીંયા તમને કીધું છે ક્રો વિશે નીચેના વાક્યો વાંચો અને સુંદર અક્ષરે સામેના પાને લખો। અહીંયા આપણે લખવાના છે, પણ અહીંયા મેં થોડો ટ્વિસ્ટ કરીને તમને લખાવ્યા છે। એ લખતા પહેલાં આપણે આના વાક્યો જે છે એને વાંચીશું। તો ક્રો એટલે કાગડો। તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને કાગડાનું પિક્ચર આપ્યું છે, ચિત્ર આપ્યું છે પેજ નંબર 24 પર, બરાબર। પેજ નંબર 24 પર આવો, એમાં તમને ક્રો વિશેની આ એસે છે હું તમને કરાવવા જઈ રહી છું। ક્રો એટલે કે કાગડો। હવે આપણે શું કરીશું, તો કે પહેલાં આ સેન્ટેન્સ, આ વાક્યો જે છે એને શું કરવાના છે, વાંચવાના છે। તો ચલો મારી સાથે બોલો, અ ક્રો ઇઝ અ બર્ડ। અ ક્રો ઇઝ અ બર્ડ, કાગડો પક્ષી છે। ઇટ ઇઝ અ સ્મોલ બર્ડ। ઇટ ઇઝ અ સ્મોલ બર્ડ, તે એક નાનું પક્ષી છે। ઇટ્સ કલર ઇઝ બ્લેક। બોલો જોઈએ મારી સાથે, ઇટ્સ કલર ઇઝ બ્લેક, તેનો રંગ કાળો છે। ઇટ હેઝ ટુ વિંગ્સ। ઇટ હેઝ ટુ વિંગ્સ, તેની પાસે બે પાંખો છે અથવા તો તેને બે પાંખો છે। ઇટ કેન ફ્લાય ઇન ધ સ્કાય। ઇટ કેન ફ્લાય ઇન ધ સ્કાય, તે આકાશમાં ઉડી શકે છે। ઇટ હેઝ લોંગ ટેલ। ઇટ હેઝ અ લોંગ ટેલ, તેને લાંબી પૂંછડી છે અથવા તો તેને લાંબી જેને પાછળનો ભાગ જે છેડો હોય છે, દેટ ઇઝ સી, બરાબર, દેટ ઇઝ ઇટ્સ અ લોંગ ટેલ। તો અહીંયા તમને એવું કીધું છે કે ઇટ હેઝ અ લોંગ ટેલ, તેને લાંબી પૂંછડી છે। ઇટ્સ બીક ઇઝ શાર્પ એન્ડ હાર્ડ। BEAK, બીક એટલે ચાંચ। ઇટ્સ એટલે કે તેની, તેની ચાંચ કેવી છે, તો કે શાર્પ। શાર્પ એટલે કે એકદમ જ તે અણીવાળી, એન્ડ હાર્ડ એટલે કે ખૂબ જ કડક। ઇટ્સ વોઇસ ઇઝ નોટ સ્વીટ, તેનો અવાજ મીઠો નથી હોતો। ઇટ ઇટ્સ મેની થિંગ્સ, તે ઘણી બધી વસ્તુઓ ખાય છે। અહીંયા આપ્યું છે તમને ઈટ, આનો અર્થ થશે તે, અને આનો અર્થ થશે ખાવું। ઇટ લીવ્સ ઓન ધી ટ્રી, તે ઝાડ પર રહે છે। લીવ્સ એટલે રહેવું અથવા તો જીવવું, તે ઝાડ પર રહે છે, સમજાણું। આ મુજબ આપણે આ વાક્યો વાંચ્યા। હવે સામેના પેજ ઉપર ટર્ન કરીએ, પેજ નંબર 25 પર। તો પેજ નંબર 25 પર તમને જે વાક્યો લખવાના કીધા છે ને, ઇટ્સ ઓનલી ઇંગ્લિશ, બટ અહીંયા મેં તમને ઇંગ્લિશમાં અને એને ઉચ્ચારમાં બંને એમાં કરાવ્યા છે। તો ચલો આ મુજબ લખતા જાઉં, અ ક્રો ઇઝ અ બર્ડ, સેમ અહીંયા નીચે ઉચ્ચારની લાઈન લખવાની છે, અ ક્રો ઇઝ અ બર્ડ। બીજી વસ્તુ કે વાક્ય પૂરું થાય એટલે આપણે અહીંયા ફૂલ સ્ટોપ કરવાનું ભૂલવાનું નથી, એટલે કે પૂર્ણ વિરામ। નંબર 2, ઇટ ઇઝ અ સ્મોલ બર્ડ। ઇટ ઇઝ અ સ્મોલ બર્ડ, તે એક નાનું પક્ષી છે। નંબર 3, ઇટ્સ કલર ઇઝ બ્લેક। ઇટ્સ કલર ઇઝ બ્લેક, તેનો રંગ કાળો છે। નંબર 4, ઇટ હેઝ ટુ વિંગ્સ। ઇટ હેઝ ટુ વિંગ્સ, તેને બે પાંખો છે। નંબર 5, ઇટ કેન ફ્લાય ઇન ધ સ્કાય, તે આકાશમાં ઉડી શકે છે। નંબર 6, ઇટ હેઝ અ લોંગ ટેલ, તેને લાંબી પૂંછડી છે, એટલે કે એનો જે બેક સાઈડનો જે આ પાર્ટ છે, દેટ ઇઝ ધી લોંગ ટેલ, ઓકે। ચલો એની પછી નેક્સ્ટ આપ્યું છે તમને, નંબર 7, ઇટ્સ બીક ઇઝ શાર્પ એન્ડ હાર્ડ। ઇટ્સ બીક ઇઝ શાર્પ એન્ડ હાર્ડ, તેની ચાંચ ધારદાર, અણીવાળી અને કેવી છે, તો કે કડક છે। ઇટ્સ વોઇસ ઇઝ નોટ સ્વીટ, તેનો અવાજ મીઠો નથી। ઇટ્સ એટલે કે તેનો। ઇટ ઇટ્સ મેની થિંગ્સ, તે ઘણી બધી વસ્તુઓ ખાય છે। ઇટ લીવ્સ ઓન ધી ટ્રી, તે ઝાડ પર રહે છે। તો સ્ટુડન્ટ, આ મુજબ તમારે આજે એસે આપ્યો છે, આજે આપણે શીખ્યા, ઓકે, એ બોલીને લખવાનો છે, સાથે સાથે દરેક સેન્ટેન્સનું શું લખવાના છે, ઉચ્ચારણ લખવાના છે આ મુજબ। સેકન્ડ થિંગ કે ઉચ્ચારણ લખો છો
તો જો સાથે સાથે ગુજરાતી મિનિંગ લખતા જાઓ ને તો પણ વેરી ગુડ. ગુજરાતી મિનિંગ હવે તમને એમ થશે કે ક્યાંથી, તો વિડીયોમાંથી સાંભળો જે મેં તમને લાઇન ટુ લાઇન વર્ડ ટુ વર્ડ જેનું ગુજરાતી ટ્રાન્સલેશન કરાવ્યું છે એ તમે લખી શકો છો. ઓકે, તો આજે આપણે આ યુનિટ નંબર 6 એસે અક્રો વિશે એટલે કે કાગડા વિશે કમ્પ્લીટ કર્યો. આ એસે તમારે 2 ટાઈમ લખવાનો છે. નંબર 1 ટાઈમ ઇન્ટુ એસે બુક એન્ડ 2 ટાઈમ ઇન્ટુ યોર રફ નોટ ઓર યોર હોમવર્ક બુક. ઓકે, ચલો તો અગેન ફરીથી આ રીડ આઉટ કરીએ મારી સાથે, બોલો. અક્રો ઇઝ અ બર્ડ, ઇટ ઇઝ અ સ્મોલ બર્ડ, ઇટ્સ કલર ઇઝ બ્લેક, ઇટ હેઝ 2 વિંગ્સ, ઇટ કેન ફ્લાય ઇન ધ સ્કાય, ઇટ હેઝ અ લોંગ ટેઇલ, ઇટ્સ બીક ઇઝ શાર્પ એન્ડ હાર્ડ, ઇટ્સ વોઇસ ઇઝ નોટ સ્વીટ, ઇટ ઇટ્સ મેની થિંગ્સ, ઇટ લીવ્સ ઓન ધી ટ્રી. ઓકે, ચલો આ સાથે જ આપણા યુનિટ નંબર 6 કમ્પ્લીટ થાય છે. ફરી મળીશું યુનિટ નંબર 7 સાથે. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. આવજો, ટેક કેર, થેન્ક યુ ઓલ ઓફ યુ, ગોડ બ્લેસ યુ માય ઓલ ડિયર સ્ટુડન્ટ્સ. અને હા, આજની ડેટ લખવાની છે આની અંદર. ઓકે.